મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ભરતી આવી છે મિત્રો ઓએનજીસી ની અંદર ભરતી આવી છે અને વાત કરીએ તો ચૌદસો ને ચોત્રીસ જેટલી જગ્યાઓ મંગાવવામાં આવેલી છે સુ રિસર લાયકાત ભરતી સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ એની પહેલાં અમારી ચેનલ ઉપર જો તમે નવા આવેલા હો તો ખાસ એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવતા જે ઘંટડીનું નિશાન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો એકેડેમી તરફથી મિત્રો લર્નિંગ ફેસ્ટિવલ ઉજવાઈ રહ્યું છે તેની અંદર જે લોકો નીટની તૈયારી કરતા હોય બરાબર જે ડબલ ઈની તૈયારી કરતા હોય કે ધોરણ આઠથી બારની સીબીએસઈ બોર્ડની તૈયારી કરતા હોય તો એના માટે સંપૂર્ણ કોર્સ ફ્રી છે મિત્રો તમને જો ઉપયોગી ન હોય તો તમારા મિત્રો સુધી તમારા સગા સંબંધીઓ સુધી અવશ્ય આ વિડીયોને પહોંચાડશો તેવીસથી ત્રીસ એપ્રિલ સુધી છે મિત્રો ફ્રી એટલે આમ કહેવાય ને કે બસ

આ કોર્સને લેવા માટેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કોડ પણ આપેલો છે નકુમ લઈ વાળા કોડ થઈ છે તમને દસ ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી જશે અંદર વાત જે આવી છે ઓએનજી દ્વારા ભરતી આવી છે ભરતીની વિગતવાર માહિતી મેળવીએ એટલે કે એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડની અંદર છે એપ્રેન્ટિસ માટેની ભરતી આવી છે પ્રોસેસ કેવી રીતે રહેશે મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે ઓએનજીસી ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ફોર્મ છે સિત્યાવીસ ચાર બે હાજર બાવીસ ના રોજ શરૂ થઈ ગયા છે છેલ્લી તારીખ છે પંદર પાંચ બે હજાર ને બાવીસ રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ મર્યાદાની અંદર વયમર્યાદા છે અઢારથી ચોવીસ વર્ષની રહેશે કેટેગરી મુજબ તમને છૂટછાટ મળવાપાત્ર પાત્ર નહીં ઓફિશિયલ પીડીએફ છે મારી ટેલિગ્રામ ચેનલ નકુમરીશ ટ્વેન્ટી ફાઇવ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં મુકાઈ ગયેલી છે હવે સ્ટાઈપ પણ કેટલો મળશે જે લોકો ગ્રેજ્યુએટ માટે એપ્રેન્ડિસ કરે છે ને જેમાં બીએ બીકોમ બીએસસી બીબીએ વાળા હોય તો એને નવ હજાર રૂપિયા પર મંથ મળે જે લોકોને આઈટીઆઈ એક વર્ષ હોય તેવા લોકોને સાત હજાર સાતસો રૂપિયા સ્ટાઈ પણ મળશે બે વર્ષ નું આઈટીઆઈ હોય બરાબર તો તે લોકોને આઠ હજાર ને પચાસ રૂપિયા મળશે અને ડિપ્લોમા વાળા લોકોને છે તેમને આઠ હજાર રૂપિયા સ્ટાઈ પણ છે પર મંથ મળવા પાત્ર થશે હવે વાત કરીએ મિત્રો જે વેકન્સી છે એમાં પેલું જે વર્ક સેન્ટર છે કામબાઈ કરીને છે એમાં છે અકાઉન્ટ એક્ઝિક્યુટિવ માટેની છે ઓફિસર આસિસ્ટન્ટ માટેની છે બરાબર પછી કોપા માટેની છે ડ્રાફ્ટમેન સિવિલ માટેની છે બરાબર ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રોનિક મિકેનિકલ ફિટર ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ રેબોરેટરી આસિસ્ટન્ટ છે મશીનિસ્ટ છે ડીઝલ મિકેનિકલ છે વેલ્ડર છે ઇલેક્ટ્રિશિયન છે અને મિકેનિકલ છે સામે તમને એ બતાવેલી છે કેટલી કેટલી જગ્યાઓ છે છનું જગ્યા કાંબે ખાતે છે એનું જે વર્ક સેન્ટર છે વડોદરા છે આમાં એકથી ચૌદ જેટલા ટ્રેડો છે ને એકસો ને સત્તાવન જગ્યા છે એમાં ફિટર છે ઇલેક્ટ્રિશિયન છે ડ્રાફ્ટમેન સિવિલ છે કોપા છે ટોટલે આવા ટ્રેડ છે એમાં એકસો સત્તાવન જેટલી જગ્યા છે વિડીયોને પુશ કરીને તમે જોઈ શકો છો આગળનું જે વર્ક સેન્ટર છે મિત્રો અંકલેશ્વર છે તેમાં મિત્રો એકવીસ જેટલા ટ્રેડો છે અને ચારસો ને આડત્રીસ જેટલી જગ્યાઓ છે એમાં અકાઉન્ટર હોય ઓફિસ આસિસ્ટન્ટ હોય કોપાઓ હોય બરાબર સિવિલ હોય વેલ્ડર હોય મિકેનિકલમાં હે ઇલેક્ટ્રિકલના ટ્રેડો છે ટોટલ ચારસો ને આડત્રીસ જેટલી જગ્યા છે અંકલેશ્વરની અંદર છે એપ્રેન્ટિસ માટેની એના પછીનું જે સેન્ટર છે મિત્રો અમદાવાદ છે એમાં છે મિત્રો એકથી વીસ જેટલી છે અલગ અલગ ટ્રેડો છે એમાં ત્રણસો ને જેટલી જગ્યાઓ છે ત્રણસો ને જેટલી જગ્યાઓ છે એ અમદાવાદની અંદર આવેલી છે તો મિત્રો ટોટલી છે એ કહેવાય ને કે જગ્યાઓની વાત કરીએ મહેસાણા ખાતે પણ છે એમાં છે મહેસાણામાં છે એકથી ઓગણીસ જેટલા ટ્રેડો છે એમાં ટોટલી ચૌદસો ને ચોત્રીસ જેટલી જગ્યાઓ છે અને મહેસાણાની અંદર ફક્ત છે ત્રણસો છપ્પન જગ્યા છે ટોટલી વાત કરીએ વેસ્ટર્ન રિજિયનની અંદર છે ચૌદસો ને સાડત્રીસ જેટલી જગ્યાઓ છે એપ્રેન્ટિસ માટે ઓએનજી સીમાં આવેલી છે અલગ અલગ ટ્રેડ છે અકાઉન્ટ હોય ઓફિસ આસિસ્ટન્ટ છે તમને એનું ક્વોલિફિકેશન બતાવું જો અને તમે અકાઉન્ટ હોય તો એમાં બેચલરની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય બી કોમની બરાબર ઓફિસ આસિસ્ટન્ટ માટે છે તમને બધા ટ્રેડો માટે જે અલગ અલગ જે ટ્રેડ વાઇઝ છે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ બરાબર જે માંગેલું છે તેની અંદર આઈટીઆઈ કરેલું હોવું જરૂરી છે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ છે બરાબર એમાં ડિપ્લોમા કરેલા હશે તો એ લોકો પણ આની અંદર એપ્લાય કરી શકશે તો આઈટીઆઈ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટવાળા છે એ તમામ લોકો છે આની ય કરી શકશે જે માટે જે લોકોને એપ્રેન્ડિસ કરવું હોય એના સુધી અવશ્ય વિડીયો ને પહોંચાડો કારણ કે સરકારી કંપની છે ઓએનજીસી તો એની અંદર વિશેષ એપ્રેન્ડિસ છે એના માટે ફાયદો થશે બરાબર તો ને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો